હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાન જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ મિત્રો જવાહર નવોદય વિદ્યાલય જેની આપણે મિત્રો જેની આપણે ખૂબ ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છીએ આજે મિત્રો નવોદયની અંદર ખાસ પેપર સોલ્યુશન મિત્રો જે અગાઉના વર્ષમાં બે હજાર વરસ બે હજાર અને ચૌદમાં જે પેપર પૂછાણું ઓકે એનું આપણે વિભાગ બે વિભાગ બે ગણિત એ બધા જ દાખલા આપણે કરવાનો પ્રયાસ કરીએ છીએ પાર્ટ વન મિત્રો આપણે ત્રણ પાર્ટની અંદર આખું પેપર સોલ્યુશન સમજવા પ્રયાસ કરીએ છીએ તો ખાસ વિડીયોને શેર કરજો મિત્રો તમારા મિત્રો સુધી ખાસ શેર કરો જેથી કરીને આપણે તમામ બાળકોને ઓકે નવોદયમાં જ જે દાખલા પૂછાના છે એનું પણ રિવિઝન થાય ને એ પેટર્નની આપણે હજુ તૈયારી હોય તો આપણે કરવા લાગી જઈએ ઓકે અને આની પીડીએફ મિત્રો આ જ પેપરની ટેલિગ્રામ ચેનલ નવોદય જીતુ સર મિત્રો આ નવોદય જીતુ સરની અંદર અમારી જે ટેલિગ્રામ ચેનલ છે જેની અંદર આ પેપરની પીડીએફ આખે આખી વિભાગ ત્રણે ત્રણ વિભાગની મળી જશે તો મિત્રો ફટાફટ શેર કરો અને વિડીયોને મિત્રો લાઈક કરો ચાલો ફટાફટ આપના માટે એક નિયમિત જો પાંચ વાગે લઈને આવતા હોય તો તમારી પણ એક નૈતિક ફરજ બને કે શેર કરવું ઓકે ચાલો શેર કરી દો અને પહેલો દાખલો જોઈએ શું કહે છે એક કાર્ય દસ દિવસમાં પૂરું કરે છે ઓકે તે જ કામ મિત્રો તે જ કામ છે પચાસ દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડે ઓકે હવે દસ અહીંયા વાત કરીએ દસ દિવસમાં જે કામ કરવું હોય ત્યારે તમારે પંદર વ્યક્તિની જરૂર પડે મિત્રો પંદર વ્યક્તિની જરૂર પડે છે પહેલી લીટીમાં તમને સમજાવ્યું છે હવે તે જ કામ કામ તો એ જ છે ઓકે તે જ કામ આપણે કરવાનું છે અને પચાસ દિવસમાં મિત્રો કેટલા દિવસમાં પચાસ દિવસમાં જો આપણે કામ પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડે મિત્રો અહીંયા દિવસો જો વધતા હોય તો વ્યક્તિ ઘટે દિવસ આપણે વધારવા હોય તો વ્યક્તિ ઘટે એટલે આજે અહીંયા જે મિત્રો પ્રમાણની જો વાત કરવામાં આવે તો અહીંયા કયું પ્રમાણ કામ કરશે મિત્રો વ્યસ્ત પ્રમાણ આ દાખલો બને છે ને પ્રમાણનું સૂત્ર આપણને ખ્યાલ છે ઓકે અહીંયા ડી બરાબર જો શોધવું હોય તો એ ગુણ્યા બી છેદમાસી આ એ છે આ બી છે મિત્રો બધા દાખલા આપણે ગુણોત્તરના પ્રમાણના પંદર થી વધારે વિડીયો આપણે મૂકેલા છે એટલે સિમ્પલ છે 10 15 50 મીંડુ મીંડુ ગયું 5 3 15 મિત્રો 3 5 3 15 ને 3 જવાબ આવે છે 3 વ્યક્તિની જરૂર પડે છે જવાબ બને છે બી તો મિત્રો આવા જ દાખલા નવોદયમાં પણ પૂછાણા અને આપની બુક્સમાં પણ આયા છે તમારે મિત્રો આવો એક દાખલો કરીએ કે 12 વ્યક્તિ છે મિત્રો 12 વ્યક્તિ છે એક પુલને બનાવવા માટે એક પુલ જો બનાવે તો 20 દિવસમાં પૂર્ણ કરે કામ ઓકે જો એ કામને ત્રીસ દિવસમાં પૂર્ણ કરવું હોય મિત્રો તો કેટલા વ્યક્તિની જરૂર પડે જો વીસ દિવસને બદલે ત્રીસ દિવસમાં એ કામ પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડે ઓકે દિવસ વધારવા છે પુલને તો વ્યક્તિ ઘટશે જવાબ આપો એ ઓપ્શન બરાબર દસ બી ઓપ્શન બરાબર અહીંયા લખી એ બરાબર દસ બી બરાબર વીસ ત્રીસ સી બરાબર મિત્રો અહીંયા આઠ અને ડી બરાબર બાર ઓકે તમારી જાતે જવાબ આપવા પ્રયાસ કરજો કે ત્યાર પછીનો દાખલો બીજો

કે આ વાસણના જો આપણે ભાગ કરીએ પાંચ ભાગમાંથી મિત્રો અહીંયા સુધી જો આટલું પાણી ભરેલું છે ખાલી કેટલું છે એક ભરેલો છે તો ખાલી બરાબર ચાર અહીંયા રકમમાં તમને એક પાણીથી ભરેલો છે ખાલી એટલો છે ને ખાલી જો મિત્રો તેને પૂરેપૂરું ભરવા એક ચાર પંચમાં ભાગ બરાબર કેટલા પાણીની ક્ષમતા તો ચાલીસ છે તો આપણે એક ભાગ આખું ભરવું હોય તો કેટલું પાણી જોઈએ મિત્રો વાસણની વાસણની ક્ષમતા એટલે ટોટલ કેટલું પાણી સમય એ ચેક કરવાનું છે તો ચાર પંચમઉ ભાગ માટે પાણી જોઈએ છે ચાલીસ ઓકે છે અહીંયા મિત્રો લખ્યું છે આ બરાબર કેટલા પાણી છે ચાલીસ ઓકે તેને પુરેપૂરું એટલે જો આ ચાર પંચમઉન ચાલીસ લિટર પાણી જોઈએ તો એક ભાગ બરાબર કેટલું તો પાંચ ગુણ્યા ચાલીસ છેદમાં ચાર મિત્રો આ ચાર છેદમાં નીચે આવી જાય ચાર દાન ચાલીસ દસ ગુણ્યા પાંચ પચાસ લીટર પાણીની જરૂર પડે ક્ષમતા છે સી મિત્રો આનો જવાબ બને છે સી ઓકે આવા દાખલા મિત્રો પણ છે જાતે પ્રયાસ કરજો આવા દાખલા મિત્રો તમને ખાસ આવડી મિત્રો આવા દાખલા કરશો તો તમને પ્રેક્ટિસ પણ મળશે ને બુક્સ ની અંદર જો હજુ સુધી ન કર્યા હોય ખાસ મિત્રો બોલું છો હજુ સુધી ન કર્યા હોય તો ખાસ દાખલા પ્રેક્ટિસ કરજો એક વાસનનો મિત્રો લખી નાખો એક દાખલો તમને આપો બે પંચમાં ભાગ બે પંચમાઉંશ ભાગ પાણીથી ભરેલો છે તેને પૂરેપૂરું ભરવા ચાલીસને બદલે બેતાલીસ લીટર પાણી વધુ જોઈએ તો અસનની ક્ષમતા કેટલી આ જ પેટર્નથી જાતે કરજો ઓકે અને આ દાખલો સરસ મિત્રો આ એક દાખલો એકદમ સરસ છે પાંચ પોઈન્ટ પાંચ અલ્પ પાંચ પોઈન્ટ પાંચ મિત્રો આવા દાખલા હોય ત્યારે તમારે શું કરવું આની એક ટ્રીક જો ખોટો ન પડવો પરીક્ષા સામે આવો સરળ દાખલો મિત્રો તમારે ખોટો ન પડવો પોઈન્ટ છે મિત્રો એને એક બાજુ આ લીટી આ રીતે એક લીટી કરી દેવાની પોઈન્ટ પછીનો આ બાજુ પાંચ પછી પોઈન્ટ આ પાંચ પોઈન્ટ પાંચ લખો પછી પાંચ પછી જીરો પોઈન્ટ પાંચ એ જો મિત્રો ઝીરો પાંચ છે પછી જો પાંચ પછી ત્રણ વખત જીરો પોઈન્ટ પાંચ પછી પંચાવન છે અને પંચાવન પોઈન્ટ પછી ચાર તમે જોવો છો ચાર તો પાંચ 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 હવે આ બધાનો તમારે સરવાળ પોઈન્ટ પછીના આંકડા આ બાજુ છે ઓકે તો આ રીતે આપણે દાખલાને જો તમે કરશો તો તમારી ભૂલ નહીં પાંચના પાંચ પાંચને પાંચ દસનું શૂન્ય વધી પડી મિત્રો એક પાંચને પાંચ દસ ને અગિયાર વધી પડી એક પાંચને પાંચ દસ ને અગિયારનો એકડો વધી પડી મિત્રો એક પાંચ ચોક વીસ ને એકવીસ વધી પડી એક હા સોરી વધી પડી બે વીસ ને એકવીસ પાંચ ને બે સાત ઇકોતેર પોઈન્ટ મિત્રો જવાબ ઇકોતેર પોઈન્ટ અગિયાર જીરો પાંચ મિત્રો જવાબ છે અમે એક દાખલો તમને આપું ત્રણ પોઈન્ટ જીરો ત્રણ અલ્પ વિરામ ત્રણ પોઈન્ટ તેત્રીસ ત્રણ પોઈન્ટ ત્રણસો ત્રણ અને છેલ્લે લખી નાખો ત્રણ પોઈન્ટ ત્રણ અને ત્રણ નો સરવાળો શું થાય તમારે જવાબ આપવાનો રહેશે મિત્રો ખાસ જવાબ આપજો ત્યાર પછીનો સરસ દાખલો છે એક પરીક્ષામાં હવે આ જે દાખલો છે મિત્રો સમીકરણનો આ દાખલો સમીકરણ પ્રકરણનો છે ને સમીકરણમાં એક ધારતા જો તમને આવડી જાય તો દાખલો તમારો સાચો પડે ઓકે હવે અહીંયા કોન્સેપ્ટ તમે સમજો થી કેટલા ગુણ વધુ મળ્યા છે દસ ગુણ એટલે અંક ઓકે તો અહીંયા રહીમથી કીધું છે તો રહીમ બરાબર અહીંયા સમીકરણમાં રહીમ બરાબર ધારતા મિત્રો રહીમ બરાબર એક્સ ધારતા તમે કરો તો કરીમને કેટલા એવા છે કરીમ બરાબર તો પંદર અંક વધુ તો એક્સ વત્તા પંદર અને મદન અને રહીમથી રહીમ એટલે આના બરાબર એટલે મદન બરાબર રહીમથી કેટલા અંક ઓછા છે દસ અંક ઓછા મદન બરાબર રહીમથી એટલે એક્સ ઓછા દસ હવે મિત્રો

પંદર માંથી મિત્રો દસ જાય હવે એક્સ બરાબર એકસો પાંચ ભાંગા ત્રણ મિત્રો આ ત્રણ ગુણાકારમાં છે અહીંયા જશે એટલે ભાંગાકારમાં શું થયું મિત્રો અહીંયા પાંત્રીસ પાંત્રીસ હવે એક્સ બરાબર પાંત્રીસ એટલે રહીમ ના ગુણ તમને પાંત્રીસ મળ્યા છે તમને પૂછ્યું છે કરીમે કેટલા ગુણ મેળવ્યા મિત્રો કરિમે કરિમ બરાબર છે તો એક્સ વત્તા પંદર પચાસ આપણો જવાબ ડી ઓકે તો આવા દાખલા પણ બુક્સમાં છે જાતે પ્રયાસ કરજો ઓકે અને એક સરસ દાખલો છે આના પછીનો એક લાંબી ટ્રેન છે એક રેલગાડી ઓકે એક બસો મીટર લાંબી એક રેલગાડી છે એક થાંભલા ને કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કેટલા સમયમાં પસાર કરશે મિત્રો જો તમને સેકન્ડમાં ઓપ્શન આપેલા પાંચ સેકન્ડ છ સેકન્ડ બાર સેકન્ડ કે વીસ સેકન્ડ અહીંયા મિત્રો કેટલા સમય સમયનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતર તમારું કેટલું છે ટ્રેનનું અંતર ઓકે એના છેદમાં ઝડપ અંતર જો ટ્રેનનું બસો મીટર છે મિત્રો અંતર કેટલું છે બસો સમય છે કિલોમીટર પ્રતિ કલાક મિત્રો કિલોમીટર પ્રતિ કલાક છે તો સાહીઠ છે હવે કિલોમીટર પ્રતિ કલાક જ્યારે તમને આપે ત્યારે મીટર પ્રતિ અહીંયા મિત્રો ખાસ મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ફેરવવો પડશે એટલે એક ને કેટલા વડે છત્રીસો એક હજાર એક કિલોમીટર એટલે એક હજાર મીટર અને એક કલાકને સેકન્ડમાં એટલે છત્રીસો વડે છેદમાં રાખવા પડશે આ છત્રીસો છેદનો છેદ ઉપર જ અંશમાં જશે એટલે બસો ગુણ્યા છત્રીસો છેદની અંદર સાઈઠ ગુણ્યા એક હજાર આ એક સમજાઈ ગયું તો હા પાડો મિત્રો આટલી બાબત સમજાઈ ગયું તો હા પાડો સમય બરાબર આ સમજાણું હોય તો હા પાડો બસો મીટર લાંબી ટ્રેન અંતર કેટલું છે બસો મીટર લાંબી ટ્રેન છે ટ્રેન છે એ જ થાંભલા પસાર કરે એ જ એનો સમય અંતર થશે ઝડપ તો તમને કિલોમીટર માં આપી છે ને મિત્ર પ્રતિ સેકન્ડ માં આપણે ફેરવા માટે એક હજાર ગુણ્યા છેદમાં છત્રીસ વડે ભાંગી નાખીએ છીએ ઓકે અહીંયા મિત્રો મીંડા ઉડાડો આ બે મીંડા ગયા આ બે મીંડા ગયા આ એક બે ગયા મિત્રો આ એક અને આ બે ગયા છાએ છાએ છત્રીસ છ દુ બાર બાર સેકન્ડનો સમય લાગે છે જો બસો મીટર લાંબી ટ્રેન હોય મિત્રો એ ત્રીસ સાહીઠ કિલોમીટરની જો પ્રતિ કલાકની ઝડપથી આવતી હોય કિલોમીટર કલાકની તો થાંભલાને સેક બાર સેકન્ડમાં પસાર કરે છે ઓકે ત્યાર પછીનો સરસ દાખલો છે અઢારસોના ચાર ટકાનું પંદર ટકાનું સમાન દશાંશ મિત્રો અઢારસો અઢારસો ના ચાર ટકા જો મિત્રો ટકા જ્યારે આપી દે નિશાની છેદમાં આપણે બે મીંડા ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પચીસ ચોકું સો મિત્રો હવે એ છેદ ઉડે ત્રણ પંચા પંદર અને જો અવયવ પાડે તો પચું પચું પચીસ તો આ પાંચ આ પાંચ ઉપર કેટલા અઢાર તેરી અઢાર ગુણ્યા આ અઢાર છે એનો ગુણાકાર સાથે મિત્રો સાથે કેમ કે ના પણ આપણે પાંચ પાંચ આવ્યા છેદમાં વીધા મિત્રો પાંચ જયારે મિત્રો છેદમાં પાંચ આવી જાય તો આપણે આપણને ખ્યાબ છે એકદમ સરળ ચોપન ગુણ્યા બે કરો અને પાંચ દુ દસ તો દશાંશ સ્વરૂપમાં જો તમારે લઈ જવા હોય તો નીચે દસ લેવા પડે તો ચોપન ગુણ્યા બે મિત્રો અહીં દસ લાવવા માટે બે વડે ગુણ્યા ઉપર પણ બે વડે પોઈન્ટ આવે દસ પોઈન્ટ આઠ એટલે ઓપ્શનમાં દસ પોઈન્ટ આઠ એટલે દસ પોઈન્ટ એસી પણ એને સમજવાના હોય આપણો જવાબ આવે છે મિત્રો એ દસ પોઈન્ટ આપણો જવાબ બને ઓકે તો એક આવો દાખલો પણ આપી દો બારસો ના ત્રણ ટકાનું દસ ટકાનું પાંચ ટકાનું સમાન શું મળે તમે જાતે પ્રયાસ કરજો મિત્રો ઓકે સોરી ચાર પાંચ ટકા બરાબર છે બારસો ના પાન ત્રણ ટકાનું પાંચ ટકાનું સમાન દશાંશ સ્વરૂપ શું મળે એક જાતે ટ્રાય કરજો ઓકે ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન ખૂબ સરસ છે એક વ્યક્તિ એક વ્યાપારી છે એક બોલ પેન ને પંદર રૂપિયામાં વેચે છે મિત્રો જો એક બોલ પેન તમે લેવા આવો એક બોલ પેન આ રકમ ને વાંચવાની છે એક બોલ પેન ના પંદર રૂપિયા જો તમે દસ બોલ પેન ભેગી લેશો દસ બોલ પેન તમે ભેગી લ્યો તો એકસો વીસ રૂપિયા એટલે એક બોલ પેન ના કેટલા થયા અહીંયા મિત્રો એક બોલ પેન ના બાર રૂપિયા કેમ કે દસ ના એકસો વીસ હોય તો એક બોલ પેન ના બાર રૂપિયા જો સાથે લ્યો તો જો અનિશા છે એ બાવીસ બોલપેન લે તો કેટલા રૂપિયા અનિશાને બાવીસ બોલપેન લેવી છે તો વીસ નું એ જૂથ લઈ લે પ્લસ બે અલગથી લે તો બાવીસ થઈ જાય તો દસ બોલપેન ના જો એકસો વીસ રૂપિયા હોય તો વીસ બોલપેન ના કેટલા चिन्ह કરો તો બાર દુ ચોવીસ બસો ચાલીસ રૂપિયા હવે એક બોલપેનના પંદર રૂપિયા જો છૂટકમાં તમે લેશો એક બોલપેનના પંદર રૂપિયા કીધું છે એક બોલપેનના તો બે બોલપેનના કેટલા થશે તો વત્તા ત્રીસ રૂપિયા ઓકે બે બોલપેનના ત્રીસ એક બોલપેનના પંદર રૂપિયા તો બે બોલ પેનના કેટલા પંદર ગુણ્યા ત્રીસ તો ત્રીસ હવે બસો ચાલીસ વત્તા બસ ત્રીસ કરો એટલે બસો સિત્તેર રૂપિયા આપણો જવાબ બને છે સી આવા દાખલા મિત્રો નવોદયમાં પૂછાય છે અને ખાસ તમને આવા દાખલા જાય ને એટલા જ માટે જો વધારે મહાવરો કરવો તો અપેક્ષા જ્ઞાનકી મિત્રો બુક આપણે લઈ લોન અને બુક ટુ મિત્રો બંને વન અને ટુ બંનેની અંદર મેં ખૂબ સરસ મજાના ત્રણ હજાર દાખલા આપેલા છે ઓકે તો બુક્સ લઈ લો અને મોડલ પેપરની તૈયારી કરવી હોય તો આપણે યાદ રાખજો મિત્રો વીસ મોડલ પેપરનો સંપૂર્ણ બનાવે છે વીસ મોડલ પેપર છે આપણા ફક્ત એકસો ને રૂપિયા પ્લસ વીસ રૂપિયા કુરિયરના એકસો એસી રૂપિયામાં અમે તમને ઘરે પહોંચાડી દઈશું તો મોડલ પેપર પણ મેળવી લ્યો અહીં સુધી મિત્રો રાખીએ છીએ ફરી પાછા આ જ ટોપિકને આગળ વધારશું પૂછાયેલા પેપરનું સોલ્યુશન આપણે કરીશું જય હિન્દ જય ભારત કાંઈ તમારું સજેશન હોય તો પણ અમને કહેજો ચાલો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ બાય